રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં તિરુપતિ સોસાયટીમાં ફાઇનાન્સરે આપઘાત કર્યો હોવાના સમાચાર છે. સુધીર કોઠારી નામના ફાઇનાન્સરે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી 10 પાનાની સ્યુસાઇડ નોટ જપ્ત કરી. પૈસાની લેતી દેતી મામલે આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્યુસાઇડ નોટ 10 પાનાની લખી અને ફાઇનાન્સરે આપઘાત કરી લીધો છે. સત્યમ હંસોરા અમારા સંવાદદાતા ફોનલાઇન પર. સત્યમ, જે ફાઇનાન્સરે આપઘાત કર્યો છે, સ્યુસાઇડ નોટ છોડી ગયો છે, સ્યુસાઇડમાં ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે, આપઘાતનું કારણ શું છે? જી સંજીવની, આપણે જણાવી દઉં કે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા તિરુપતિ વિસ્તાર સોસાયટીની ઘટના છે કે જ્યાં સુધીર કોઠારી નામનો ફાઇનાન્સર છેલ્લા કેટલાક સમયથી ફાઇનાન્સનો ધંધો ચલાવતો હતો. હાલ તેમને કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે પૈસાની લેતી દેતી મામલે આ ફાઇનાન્સર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. પોલીસને 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ કરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે સુધીર કોઠારી નામનો જે વ્યક્તિ ફાઇનાન્સર છે, તેમને તેમના મિત્રો કે અન્ય કોઈ ફાઇનાન્સર પાસેથી ઓછા ટકે પૈસા લીધા હતા અને તે જ પૈસા તેમને અન્ય લોકોને વધુ ટકે પૈસા દીધા હતા, પરંતુ જેને વધુ ટકે પૈસા દીધા હતા ત્યાંથી પૈસા પાછા ન આવતા સુધીર કોઠારી નામના વ્યક્તિને જેની પાસેથી પૈસા લીધા હતા તેનું પ્રેશર આવતું હતું, જેના કારણે આ વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. બિલકુલ સત્યમ, માહિતી માટે આપનો આભાર. તો પૈસાની લેતી દેતીનો આ મામલો, જેમાં ખૂબ જ તણાવમાં હોય આ ફાઇનાન્સર, જેના કારણે તેને આપઘાત કરી લીધો છે, 10 પાનાની સ્યુસાઇડ નોટ કરી છે, અને સાથે જ હવે પોલીસે આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.